જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય સ્ટેટ ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 4 આપણે અભ્યાસ શરૂ રાખેલો છે, બરાબર. તો એની અંદર છેલ્લે આપણે ઉદાહરણ 15 સુધી અભ્યાસ કર્યો હતો. હવે આજે ઉદાહરણ નંબર 16 તરફ આગળ વધવાનું છે. ઉદાહરણ 16 અને 17 ગણશું, ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા તરફ જઈ આપણે આગળ વધશું, બરાબર છે. તો ઉદાહરણ 18-19 એવા જે દાખલા છે એ તમારા પરીક્ષામાં આવશે નહીં, કારણ કે સ્કીપ કરેલા છે. તો આપણે ઉદાહરણ નંબર 16-17 અત્યારે ગણશું. ખાસ ધ્યાન આપજો, સમજો કઈ રીતે ઉદાહરણ છે એ આપણે ગણીએ છીએ, અવયવ કેમ પાડીએ છીએ, લિમિટ કઈ રીતે મૂકીએ છીએ, એ વસ્તુ તમારે ખાસ સમજવાની છે, બરાબર. તો ઉદાહરણ નંબર 16 રકમ છે 2x² - 2x, બરાબર છે. તો હવે આ થોડુંક સાદરૂપ આપીએ આપણે, લિમિટ x - 2. જો હવે અહીં x - 2 છે, અહીંથી હું x કોમન કાઢું તો x - 2 થાય, -2 ના છેદમાં આ x કોમન કાઢું તો અહીંયા થઈ ગયું x - 2. હવે બંનેનો આ છેદ સરખો કરવા માટે અહીંયા x છે, અહીંયા x નથી, તો અંશ અને છેદમાં x ગુણી દો તો છેદ સરખો થઈ જાય બંનેનો, એટલે લિમિટ x - 2 અહીંયા x ગુણો છેદમાં x અને x - 2 થશે -2 - x - 2 છે, એટલે તો બરાબર લિમિટ x - 2 સીધી બાદબાકી કરી x - 2 છેદમાં x - 2. જો x - 2 કેન્સલ થઈ ગયું, વધ્યું શું તો કે લિમિટ x - 2 વધ્યું 1/x. તો 1/x છેદમાં લિમિટ 2 મૂકો, છેદ 0 થતો નથી, એટલે સીધી લિમિટ મૂકી દઈએ 1/2. યોર આન્સર. આ ટાઈપનો દાખલા છે, થોડુંક સાદરૂપ છે, તમારે લોજિકલી વિચારવું પડશે કે કઈ રીતે આપણે આપી શકીએ છીએ સાદરૂપ. હવે ત્યારબાદ ઉદાહરણ નંબર 17 જોઈએ, એમાં પણ સેમ આ ટાઈપ છે. તો ઉદાહરણ નંબર 17 માં રકમ છે લિમિટ x → 0 1/x. પછી છે 2x + 3. x → 0 5 2 10x
5 15 3 9 x વત્તે ઓછે ઓછા 5 15 આખાના છેદમાં ફરી આ 5 એમના મેં આ 3 x માઈનસ 5 એમના કાઉન્સ એમના આગળ બોલો પણ x છે એમના રાખી હવે પ્લસ 15 માઈનસ 15 ઉડી ગયું 10 x 9 x એટલે 19 x એટલે આ લિમિટ x tends to 0 1 upon x અહીંયા આવશે 19x છેદમાં 5 3x ઓછા 5 કાઉન્સ કરો x x કેન્સલ થયા વધ્યું એ પાછું લખીએ લિમિટ x tends to 0 19 ના છેદમાં 5 કાઉન્સમાં 3x minus 5 કાઉન્સ પૂરો બરાબર લિમિટ x tends to 0 સોરી છેદમાં લિમિટ 0 મૂકીએ તો છેદ 0 થતો નથી એટલે સીધી લિમિટ મૂકીએ તો આ 19 છેદમાં 5 કાઉન્સમાં 3 x ની જગ્યાએ 0 માઇનસ 5 કાઉન્સ કરો આ 19 આ 5 3 ગુણ્યા 0 એટલે 0 0 માઇનસ 5 એટલે માઇનસ 5 પછો પછો 25 એટલે 19 ના છેદમાં 25 પણ નિશાની આવશે માઇનસ આ થઈ ગયો જવાબ લ્યો ખ્યાલ આવે છે દરેકને ઓકે આ ટાઈપ દાખલા છે સાવ સહેલા છે આવડી જાય એવા છે થોડીક પ્રિપેરેશન કરવી પડશે હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈએ પહેલા જોઈ લો એક દાખલો સ્વાધ્યાયની અંદર આપણે વિભાગ બે ની અંદર છે દાખલા જોવાના છે તો વિભાગ બે માં પહેલો દાખલો છે સ્વાધ્યાય વિભાગ બે એમાં પહેલો દાખલો લિમિટ x ટેન્સ ટુ 1 3x વર્ગ ઓછા 4x વત્તા 1 છેદમાં x ઓછા 1 હવે તમે એક સીધી લિમિટ મૂકો છે 0 થઈ જાય છે એટલે અંશના અવયવ કાઢવા પડશે એટલે હવે અંશ બરાબર 3x સ્ક્વેર ઓછા 4x પ્લસ 1 તો 3 એકા 3 એટલે 3 ના એવા ભાગ પાડો સરવાળો ઉત્પાદી 4 થાય તો કે 3 એકા 3 3 ને 1 4 એ 72 અવયવ હશે એટલે અહીંયા લખો 3x સ્ક્વેર કાઉન્સમાં 3x વત્તા 1 એટલે 4x થઈ ગયું આ વત્તા 1 બરાબર આ 3x સ્ક્વેર ઓછે વત્તે ઓછા 3x ઓછે વત્તે ઓછા x અને વત્તા 1 આપેમાંથી 3x કોમન નીકળે અહીંયા વધ્યો x ઓછા 1 અહીંયા માઇનસ એક કોમન કાઢો એટલે પ્રાય એક્સ પ્લસ પ્લસ એક્સ એ માઇનસ ફરી બંનેમાંથી એક્સ માઇનસ વન કાઉન્સ સરખો અને બીજા કાઉન્સ હોય તો 3 એક્સ માઇનસ વન હવે એ અંશની કિંમત મૂકી દીએ રકમમાં તો અહીંયા લખીએ લિમિટ એક્સ ટેન્ડ ટુ 1 3 એક્સ સ્ક્વેર ઓછા 4 એક્સ પ્લસ 1 છેદમાં એક્સ ઓછા 1 બરાબર લિમિટ x tends to 1 અંશ બરાબર મળો x માઇનસ 1 અને બીજો કાઉન્સ 3x માઇનસ 1 છેદમાં x માઇનસ 1 આ બે ઉડી ગયું વધ્યું શું તો કે લિમિટ x tends to 1 3x માઇનસ 1 છેદમાં બે છે ને સીધી લિમિટ મૂકી દઈએ એટલે 3
જવાબ આ ટાઈપ દાખલા છે બરાબર. આ પહેલો દાખલો કેમ હવેનો જે દાખલો ગણવાનો છે એક કામ કરો. હવેના બધા દાખલા તમને આમ તો આવડે એવા છે. એક આઠમો દાખલો છે હું ગણાવું. અંશ અને છેદ બંનેનો સાદુરૂપ આપવાનો છે. થોડાક અવયવ અઘરા પડશે બરાબર. એટલે એક દાખલો ગણાવું છું. ઓકે, આમ તો દાખલા ગણવા ગણીએ. આમ તો વિભાગ બી ની અંદર કોણ છે? ઓકે, દાખલા નંબર બે, લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી. પછી છે એક્સ માઇનસ થ્રી છેદમાં 2x સ્ક્વેર ઓછા 3x ઓછા 9. હવે છેદમાં આપણે લિમિટ મૂકીએ 3 નો વર્ગ 9, 9 2 18, 3 3 9 અને માઇનસ 9 માઇનસ માઇનસ 18 પ્લસ 18 છે 0 થઈ જાય છે. તો હવે છેદના આપણે અવયવ પાડીએ તો છેદ બરાબર 2x સ્ક્વેર ઓછા 3x ઓછા 9. છેદના અવયવ પાડવાના છે 9 2 18, 18 ના એવા અવયવ પાડક સરવાળો બાદબાકી 3 થાય તો કે 6 3 18 એટલે 2x સ્ક્વેર માઇનસ 6x ઓછા 3x ઓછા 9. કૌંસ છૂટો કરી દઈએ એટલે 2x સ્ક્વેર ઓછા 6x ઓછે ઓછે પ્લસ 3x અને આ ઓછા 9. આ બે માંથી 2x કોમન કાઢીએ તો અહીંયા બધે x ઓછા 3, અહીંયા ફરી 3 કોમન કાઢો એટલે અહીંયા વધે x ઓછા 3. x ઓછા 3 કોમન, બીજા કૌંસમાં બધું એ લખી નાખે તો કે 2x પ્લસ 3. એટલે હવે સુધી કિંમત મૂકવાની છે. તો હવે જે રકમ છે એના બરાબર મૂળ લખીએ લિમિટ x ટેન્સ ટુ 3. તો કે અહીંયા છે x માઇનસ 3 છેદમાં 2x સ્ક્વેર ઓછા 3x ઓછા 9. તો હવે છેદ બરાબર જે મળ્યું કિંમત મૂકી દઈએ એટલે બરાબર લિમિટ x ટેન્સ ટુ 3 x માઇનસ 3 જ ઇટ ઇઝ છેદમાં પહેલો કૌંસ x માઇનસ 3 અને બીજો કૌંસ છે 2x પ્લસ 3. તો x માઇનસ 3 x માઇનસ 3 ઉડી ગયું, વધ્યું લિમિટ x ટેન્સ ટુ 3 1 ઉપર 2x પ્લસ 3. હવે છેદમાં તમે લિમિટ મૂકો તો છેદ 0 થતો નથી એટલે સીધી કિંમત મૂકી દઈએ તો 1 ના છેદમાં 2 કૌંસમાં 3 વત્તા 3 1 3 2 6 6 પ્લસ 3 અને 1 ના છેદમાં 9. જો આ થઈ ગયો જવાબ. જોઈ લો દાખલો એકવાર. બરાબર, તો આ રીતે દાખલા નંબર 2 પૂરો કર્યો. હવે દાખલા નંબર 3 છે એમાં હું તમને અંશના અવયવ પાડી દઉં કારણ કે માઇનસમાં છે એટલે છેદ 0 થાય છે. એટલે દાખલા નંબર 3 માં અંશ બરાબર 3x² ઓછા 2x ઓછા 5 છે. 5 તેરી 15, 15 ના એવા અવયવ પાડક સરવાળો બાદબાકી માઇનસ થશે તો કે 5 તેરી 15 એટલે જ અવયવ આવશે એટલે 3x² કૌંસમાં 5x ઓછા 3x ઓછા 5. કૌંસ છૂટો કરી દઈએ એટલે ઓછે વત્તે ઓછા 5x
ઓછે ઓછે વત્તા 3x ને આ ઓછા 5 આ બે માંથી x કોમન કાઢીએ તો અહીંયા વધે 3x ઓછા 5 ને અહીંથી વત્તા 1 કોમન કાઢીએ અહીંયા વધે 3x ઓછા 5 ફરી આ બે માંથી 3x ઓછા 5 કોમન અને બીજા કૌંસમાં છે x વત્તા 1 લ્યો આ અવયવ છે x + 1 x + 1 ઉડી જશે અવયવ મૂકીને ત્રીજો દાખલો કરજો ફરી નેક્સ્ટ ટાઈમ આપણે દાખલા નંબર 4 થી આગળ વધશું અવયવ પાડતા શીખી જવાનું છે ખાસ જેટલા લોકોને હજી તકલીફ પડે છે ખાસ ધ્યાન આપજો તો અહીંયા આપણે વિભાગ ડી પ્રશ્ન 3 સુધી રાખીએ ફરી નેક્સ્ટ ટાઈમ 4 થી આગળ વધશું ખાસ અવયવના દાખલા છે એટલે અવયવનું રિપીટેશન કરતા રહેજો પુનરાવર્તન કરતા રહેજો તો અહીંયા આપણે આજના લેક્ચરનો અભ્યાસ પૂરો કરીએ ખાસ હોમવર્ક કરીને મને મોકલી દેજો ઓકે જય સ્વામિનારાયણ